નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયના દાખલા જોઈએ. તેમાં એક્ઝામ્પલ નંબર 1, કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે અને જો બેટરીનો આંતરિક અવરોધ, એક્ઝામ્પલ નંબર 1 સ્વાધ્યાયનો, અહીં તમને બેટરીની EMF આપી છે E બરાબર 12 વોલ્ટ અને આંતરિક અવરોધ R બરાબર 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? R બરાબર 0.4 ઓહ્મ છે. ઓકે, તો અહીં ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ શોધવાનો છે મિત્રો. તો આપણા જેવું સૂત્ર છે I બરાબર, મિત્રો આના પરથી આપણે બનાવી શકીએ E બરાબર IR, E બરાબર IR, પરંતુ અહીં R અને આંતરિક અવરોધ R બંને છે. ઓકે, તો I બરાબર E અપોન R પ્લસ R, આ સૂત્ર લઈ શકીએ. અહીં લખાય મિત્રો, અહીં પ્રવાહ પ્રવાહ I બરાબર E અપોન R. યસ મિત્રો, V બરાબર IR છે, એમ અહીંયા V બરાબર E, બેટરીની EMF E, તો R પ્લસ R. ઓકે, પરંતુ અહીં પ્રવાહ કેવું કી કરાયું છે, મેક્સિમમ કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. મહત્તમ પ્રવાહ ખેંચવા માટે કેપિટલ R બરાબર કેટલો લઈ લઈએ, બાહ્ય અવરોધ 0. તો અહીં મહત્તમ પ્રવાહ માટે R બરાબર 0, R બરાબર 0, તો I કેવો મળશે તમને, મેક્સિમમ મળશે. સો I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E અપોન R બરાબર 0, તો નીચે શું હશે, R E બરાબર છે મિત્રો તમારા જોડે 12 વોલ્ટ ભાગ્યા 0.4. તો અહીં તમે લખી શકો છો 12 એટલે કે 120 ભાગ્યા 4, 120 ભાગ્યા 4 એટલે કે 30 એમ્પિયર. તો ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ કેટલો છે મિત્રો, 30 એમ્પિયર. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાયનો જુઓ મિત્રો, અહીં આપ્યું છે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, ઈ બરાબર તમને આપ્યું છે 10 વોલ્ટ જેટલું EMF, 10 વોલ્ટ અને આંતરિક અવરોધ R બરાબર 3 ઓહ્મ. બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે, અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, તો અહીંયા લખી દે મિત્રો R બરાબર 3 ઓહ્મ, પછી પરિપથમાં પ્રવાહ I બરાબર છે 0.5 એમ્પિયર, I બરાબર 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો થશે અને પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? એટલે કે મિત્રો અહીં અવરોધકનો અવરોધ R બરાબર કેટલો અને ટર્મિનલ વોલ્ટેજ V કેટલો એ આપણે શોધવાનું છે. ચલો શોધી દઈએ. તો અહીં ફર્સ્ટ મિત્રો તમને R શોધવાના છે અને ટર્મિનલ વોલ્ટેજ V શોધવાનું છે. તો આપણે જે સૂત્ર છે મિત્રો, I બરાબર હમણાં હાલ આગળ લખી દઈએ, I બરાબર E અપોન R પ્લસ R. ઓકે, અવરોધનો સરવાળો થઈ જશે R અને આંતરિક અવરોધ R નો. ઓકે, સો આપણે શોધવું છે અહીંયા R, કેપિટલ R શોધવા છે. તે કામ કરીએ, R પ્લસ R ને પેલી બાજુ લઈ જાઓ, R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ E બાય I. સો R ને સૂત્ર કરતા બનાવો મિત્રો, તો R ઇઝ ઇક્વલ ટુ E બાય I માઇનસ R ને આ બાજુ R. સો E છે તમારા જોડે 10 ભાગ્યા I છે તમારા જોડે 0.5 માઇનસ સ્મોલ R છે 3 ઓહ્મ, સાદરૂપ આપી દેવાનું 0.5, તો ઉપર 100 ભાગ્યા 5, 20 પંચા 100, 20 માઇનસ 3 17 ઓહ્મ. કેટલો અવરોધ આવશે મિત્રો, 17 ઓહ્મ. તો બાહ્ય અવરોધ બાહ્ય પરિપથમાં અવરોધ R 17 ઓહ્મ. હવે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું છે. એક કામ કરીએ, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બાહ્ય પરિપથમાં એક્સટર્નલ સર્કિટમાં ટર્મિનલ વોલ્ટેજ V શોધવો છે. તો અહીંયા આપણે શોધી શકીએ છીએ મિત્રો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર સેકન્ડ નંબર ટર્મિનલ વોલ્ટેજ. મિત્રો અહીંયા તમારે જો કેપિટલ R પણ છે અને I પણ છે, તો V બરાબર IR, ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR. બાહ્ય સર્કિટમાં I બરાબર છે 0.5 અને R તમે શોધ્યા 17 ઓહ્મ, તો 17 પંચા 85, 8.5 વોલ્ટ.
क्लियर मित्रों, तो आ रीते तमे टर्मिनल वोल्टेज वी शोधी सको छो, अथवा तो आ रीते पण शोधी शकाय V = E - IR करीने पण, अथवा मित्रों V = E - IR आ रीते पण शोधी सको छो। E छे तमारा जोडे 10 વોલ્ટ ઓછા, I કેટલા છે 0.5 અને R કેટલા છે, R કેપિટલ R છે તમારા જોડે, સોરી સ્મોલ R છે તમારા જોડે 3, તો 5 × 15 તો 10 − 1.5 તો કેટલા આવશે મિત્રો 8.5 વોલ્ટ આવશે। ક્લિયર, આ રીતે પણ શોધી શકાય। ઓકે, અહીં તમે એવું કહી શકો કે V કેટલા મળે તમને, વોલ્ટેજ V છે V મળે 8.5 અને E કેટલા છે 10, એટલે કે બેટરી શું છે વપરાશમાં, બેટરી ડિસ્ચાર્જિંગ થઈ રહી છે। ઓકે, અને ડિસ્ચાર્જિંગ થાય ત્યારે E ઇઝ ગ્રેટર ધેન V હોય। ઓકે, ખાસ યાદ રાખજો, અને જ્યારે બેટરી ચાર્જિંગ થઈ રહી છે ત્યારે અહીંયા પ્લસ લેવાના, E પ્લસ આયા। ઓકે, ખાસ ધ્યાન રાખજો। હવે આના પછી સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3 માં શું કહેલ છે, 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ ના 3 અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે, આ સંયોજનનો કુલ અવરોધ કેટલો, તો અહીં ઈજી છે મિત્રો, તમે ગણી શકો છો 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ છે, તો શ્રેણીમાં સમતુલ્ય અવરોધ, શ્રેણીમાં સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 1 પ્લસ 2 ઓહમ પ્લસ 3 ઓહમ કેટલા ઓહમ, શ્રેણી જોડાણમાં 6 ઓહમ। એના પછી બીજા નંબરમાં પૂછ્યું છે પરિપથમાં વહેતો 12 વોલ્ટ જેટલું EMF અને અગણી આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે, તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો, દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો, તો અહીંયા મિત્રો કેવું જોડાણ છે, શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં અહીં વોલ્ટેજ તફાવત શોધવાનો છે, શ્રેણી જોડાણમાં આઈ કેવો હોય સમાન, જ્યારે વી કેવો હોય અસમાન હોય ને, આઈ સમાન જ્યારે વી અસમાન, તો મિત્રો અહીં લખી શકાય શ્રેણી જોડાણમાં આઈ સમાન અને વી અસમાન। ઓકે, અહીં 3 અવરોધ છે મિત્રો, આ રીતે શ્રેણીમાં હશે ને R1 R2 અને R3, R1 R2 અને R3 વહેતો પ્રવાહ I, દરેકના બંને અવરોધ વચ્ચે સ્થિતિમાનનો તફાવત IR1, R2 ના બંને છેડે IR2, R3 ના બંને છેડે IR3, તો શોર્ટમાં તમારે IR1 IR2 અને IR3 શોધવાનું છે। અહીં પ્રવાહ I છે તમારા જોડે, હા EMF આપ્યું છે તમને, અને કેપિટલ R પણ RS છે આપણા જોડે, તો પહેલા પ્રવાહ I શોધી દઈએ મિત્રો। આપણે જાણીએ છીએ E = IR, અહીંયા EMF આપેલું છે તમને, R એટલે આનો સમતુલ્ય અવરોધ R1 R2 R3 નો RS, સો I બરાબર, આના પરથી પહેલા I શોધી દઈએ, તો I = E / RS। E કેટલા છે અહીં તમારા જોડે, આંતરિક અવરોધ તો અવગણીએ છે 12 વોલ્ટ છે, 12 વોલ્ટ જેટલું EMF, અને R છે તમારા જોડે RS 6 ઓહમ, તો અહીંયા 12/6 તો કેટલા આવે 3 એમ્પિયર। ઓકે, તો આઈ 3 એમ્પિયર મળી ગયા। અહીં સ્મોલ આર બેટરીનો આંતરિક અવરોધ નથી, અવગણી શકાય એવો છે, એટલે સ્મોલ આર બરાબર અહીંયા આર પ્લસ આર લખાય, આર એસ પ્લસ આર લખાય, પણ સ્મોલ આર બરાબર 0। ઓકે, આના બરાબર મિત્રો 0। ઓકે, હવે અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો અહીં લખાય V1 બરાબર IR1, I આપણે શોધે અહીંયા 3 એમ્પિયર, અને R1 છે 1 ઓહમ, અહીં થશે મિત્રો 3 વોલ્ટ, V2 = IR2, I છે 3, R2 છે 2, 6 વોલ્ટ, V3 = અહીંયા બંને ચડાવે છે તફાવત IR3 = I3 અને R3 છે 3, 3 × 3 = 9 વોલ્ટ। ક્લિયર, તો આ રીતે મિત્રો આપણે શોધી શકીએ છીએ। ઓકે, હવે આના પછી આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 2 એમ્પિયર આવી ગયું, ચલો 2 2 ઓકે 2 અંજા
टू, टू टू जा फोर, टू थ्री जा सिक्स, ओके। तो आपणो एक्जाम्पल नंबर त्रण हतो। आना पछी जोईए एक्जाम्पल नंबर चार। स्वाध्यायना एक्जाम्पल नंबर चार रकम जो मित्र ध्यान थी शुं कीधुं छे, पहेलू ए अने बी बंने आपेला छे अहीं तमने, तो एमां कहेल छे 2 ओम 4 ओम अने 5 ओम ना त्रण अवरोधो समांतरमां जोड़ेला छे, तो संयोजनो कुल अवरोध केटलो हशे? तो पहेला आपणे ए शोधी लईए, एमां शुं करेल छे तमने, एमां त्रण अवरोध छे 2 ओम 4 ओम अने 5 ओम। आर वन बराबर 2 ओम लईए, आर टू बराबर 4 ओम, आर थ्री बराबर 5 ओम, बराबर। अने ईएमएफ पण कदाच આપેલું છે તમને 12-20 વોલ્ટ આપેલું છે, ઓકે। હવે આ ત્રણ અવરોધો જે છે ને એને આપણે સમજવું છે સમાંતરમાં। તો સમાંતરમાં મિત્રો મને કેસો અવરોધ કેટલો થશે? તો અહીં લખાય સમાંતર જોડાણમાં 1 અપોન આરપી, આરપી આર પેરેલલ ઇક્વલ 1 અપોન આર1 + 1 અપોન આર2 + 1 અપોન આર3। સો અહીં લખાય સો 1 upon Rp is equal to 1 upon R1 1 by 2 plus 1 by 4 plus 1 by 5, 5, 4 ને 2 નો લસાઅ શોધી દો, તો કેટલો છે 5 તો 20, 20 અહીંયા 2 છે એટલે અહીંયા કેટલા વડે ગુણશો 10 વડે, તો 10 plus અહીંયા 4 છે 4 5 4 20, અહીંયા 5 છે લસાઅ 5 તો 20 એટલે ઉપર 4 વડે ને લસાઅ કેટલો 20, 15 ને 4 19, 90 by 20 ઉલટાઈ ગયો। सो अहिया समतुल्य अवरोध RP बराबर मिली गई तुमने 20/20/19 ओम। चलो समतुल्य अवरोध मिली गई तुमने समांतर जोड़ाण में। आना पछी बीजो बी भाग आप्यो छे, एमां तमने कंई कहेल छे बी भाग में, एवुं कहेल छे के जो आ संयोजन ने 20 वोल्ट जेटलुं ईएमएफ अने अवगण्य आंतरिक आंतरिक अवरोध अवगणी शकाय, बेटरी साथे जोड़वामां आवे के तो दरेक अवरोधमांथी वहेतो प्रवाह અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો, ઓકે। ખેંચાતો કુલ પ્રવાહ શોધવાનો છે અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, ઓકે। તો મિત્રો આ કઈ જોડાણ છે? કઈ જોડાણ હતું? સમાંતર જોડાણ હતું। તો સમાંતર જોડાણમાં શું સમાન હશે? ઈએમએફ અહીં વોલ્ટેજ મિત્રો ઈ બરાબર 20 વોલ્ટ આ સમાન, પરંતુ પ્રવાહ પ્રવાહ અનુક્રમે ત્રણ સરખા ભાગે વહેંચાઈ જશે, I1 I2 I3 આ રીતે, આ રીતે તમે આ દોરો પરિપથ R1 R1 માંથી વહેતો પ્રવાહ I1, R2 માંથી વહેતો પ્રવાહ I2 અને R3 માંથી વહેતો પ્રવાહ I3। યસ, તો I1 I2 I3 આપણે પહેલા શોધી દઈએ, જે કુલ પ્રવાહ દાખલ થતો પ્રવાહ કેટલો છે? I જેટલો। અહીં પહેલા અહીં શોધી દો કુલ પ્રવાહ, તો પણ ચાલશે કારણ કે તમારે જે RP છે અને EMF આપેલું છે 20 વોલ્ટ, ઓકે। તો અહીં એક કામ કરી પહેલા દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે, તો આપણો જે સૂત્ર છે E = IR અને આંતરિક અવરોધ સ્મોલ r અવગણી શકાય એવો જે તમને આપેલ નથી એટલે સ્મોલ r બરાબર 0। તો આના પરથી E બરાબર IR પરથી I1 પહેલા R1 માંથી પસાર થતો પ્રવાહ I1 = E/R1। E કેટલા છે તમારા જોડે? 20 વોલ્ટ આપેલા છે, 20/R1 કેટલા છે? R1 2 ઓમ, તો 20/2 એટલે કે 10 એમ્પિયર। એ જ રીતે મિત્રો I2 I2 = E/R2 20/4 એટલે કે 5 એમ્પિયર। એ જ રીતે I3 = E/R3, E કેટલા છે? 20 અને R3 કેટલા છે મિત્રો? 5, તો 4 એમ્પિયર, ઓકે। તો અહીં I1 I2 I3 દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મળી ગયો, પણ કુલ પ્રવાહ I બરાબર આ ત્રણેયનો સરવાળો, તો અહીં લખી દેવાય મિત્રો કુલ પ્રવાહ I બરાબર I1 + I2 + I3। સરવાળો કરી દીધો 10 15 15 ને 4 19, તો કેટલા એમ્પિયર મિત્રો મળે? 19 એમ્પિયર। અથવા તો આ રીતે પણ કરે, અથવા આ રીતે પણ કરે, તમારે જો સમતુલ્ય અવરોધ તો છે જ આ ત્રણેયનો, આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ છે, ઓકે। અને કુલ ઈએમએફ પણ છે 20 વોલ્ટ, તો આ રીતે લખાય E = IR, IR એટલે RP, ઓકે। સો I = E/RP, E કેટલા છે તમારા જોડે? 20 છે અને RP કેટલા છે? 20/19 20/19 ઉપર જતા રહેશે, તો 20/20 કેન્સલ, તો કેટલા આવે મિત્રો? 19 એમ્પિયર। આ રીતે પણ શોધી શકો છો, ઓકે। તો આ દાખલા સરળ છે મિત્રો, MCQ ટાઈપ પરીક્ષામાં પૂછાઈ શકે છે બોર્ડમાં, ઓકે।
સ્વાધ્યાયનો પાંચમો દાખલો જોઈએ, પરીક્ષા માટે મહત્વનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર પાંચ. રકમ જો ધ્યાનથી શું કરેલ છે, એક ગરમ કરવા વપરાતા ઘટક તાર હીટિંગ એલિમેન્ટ એલિમેન્ટ નો ઓરડાના તાપમાને, ઓરડાના તાપમાને એટલે મિત્રો 27 ડિગ્રી સેલ્સિયસ છે, અવરોધ 100 ઓહ્મ છે. તો મિત્રો અહીં ઓરડાનું તાપમાન જે છે ને એને આપણે કયા તાપમાન તરીકે લઈશું, સંદર્ભ તાપમાન. તો ઓરડાનું તાપમાન, ઓરડાનું તાપમાન કે જેને આપણે કયા તાપમાન તરીકે લઈ શકીએ, સંદર્ભ તાપમાન, એટલે કે એક નિશ્ચિત તાપમાન. યસ, એક નિશ્ચિત તાપમાન જેને આપણે સંદર્ભ તાપમાન તરીકે ગણીએ છીએ તેને આપણે કહીએ થીટા જીરો. થીટા જીરો બરાબર તમને આપી દઉં કેટલું, 27 ડિગ્રી સેલ્સિયસ અને થીટા જીરો તાપમાને, આર થીટા જીરો તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ છે, અવરોધ તમને આપે છે 100 ઓહ્મ. ઓકે, એના પછી એમ કહેલ છે કે જ્યારે તેનો અવરોધ 5 ઓહ્મ થાય છે, પ્રવાહ પસાર કરવામાં, યસ સોરી, હા, જો અવરોધક દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા, તાપમાન ગુણાંક આલ્ફા તમને આપે છે 1.7 × 10⁻⁴, તો તારનો અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન શોધો. હવે મિત્રો તારનો અવરોધ, બીજું તાપમાન આવ્યું, તારનો અવરોધ, તારનો અવરોધ આર ઇક્વલ ટુ 170 ઓહ્મ થાય ત્યારે તાપમાન શોધવાનું છે, ત્યારે તાપમાન થીટા કેટલું. ઓકે, આ કયા તાપમાને અવરોધ, આર થીટા તાપમાને અવરોધ 170 ઓહ્મ, અને આ 170 ઓહ્મ થાય ત્યારે અવરોધ આ તાપમાન શોધવાનું છે આપણે. ઓકે, અને અહીં તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે, તાપમાન ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.70 લખો, અથવા તો 1.7 × 10⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે ચલો, તો આ દાખલો આપણે ગણી લઈએ. શું કરશો મિત્રો, અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું આપણા જોડે, આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા જીરો, સંદર્ભ તાપમાન ક્યાં મિત્રો, થીટા જીરો એ જે ચોક્કસ આપેલું હોય, જેમ કે બરફનું તાપમાન લઈએ આપણે અને બીજા બધા તાપમાન ભલે બદલાતા પણ બરફનું તાપમાન આપણે સંદર્ભ તરીકે લઈ શકીએ, એવું એક નિશ્ચિત તાપમાન. ઓકે, જેને આપણે સંદર્ભ તાપમાન તરીકે લઈશું, આર થીટા જીરો બ્રેકેટમાં 1 + α θ − θ₀ કિંમતો મૂકી દઈએ મિત્રો, થીટા તાપમાને અવરોધ છે 170 ઓહ્મ, થીટા જીરો તાપમાને અવરોધ છે 100 ઓહ્મ, 1 + α શોધવાન મિત્રો, આલ્ફા આપણને આપેલ છે. ઓકે, 1.7 × 10⁴, થીટા છે આપણા જોડે, શોધવાનું છે આપણે થીટા તાપમાન, માઇનસ થીટા જીરો 27. ઓકે સારું, આ 100 ને નીચે લઈ દો મિત્રો, 170 ભાગ્યા 100 તો કેટલા થશે, 1.17 થશે, 1.17 ઇઝ ઇક્વલ ટુ 1 + 1.7 × 10⁴ બ્રેકેટમાં થીટા માઇનસ 27. હવે મિત્રો 100 ને નીચે લાવ્યા તો 1.70, હવે 1 ને આ બદલાવો તો 1.17 − 1 એટલે કે 0.17 ઇઝ ઇક્વલ ટુ 1.7 × 10⁴ થીટા માઇનસ 27. મિત્રો આને નીચે લઈ જાઓ તો 0.17 × 1.7 × 10⁴, 10⁴ ને ઉપર લઈ જાઓ તો 10⁴ ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ 27. મિત્રો આનું સાદું ભાગ દો, આને એક કામ કરો, 17 અને આ પણ 70, આ 17 × 10⁻² અને આ 17 × 10⁻¹ એટલે 17 17 તો કેન્સલ, 10⁻² અને 10⁻¹, માઇનસ એક ઉપર જાય તો +1 + 1, 4 ને 1 5, 5 માંથી 1 જાય તો 10³, એટલે કે અહીંયા વધે મિત્રો, 17 17 કેન્સલ અને 10³ એટલે કે 1000 ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ 27. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 1027 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો અહીંયા થીટા તાપમાને અવરોધ, થીટા તાપમાન તમને મળી ગયું ક્લિયર. આવો દાખલો પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકે. ઓકે આના પછી સ્વાધ્યાયનો 6ઠો દાખલો, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 6. શું કીધું છે રકમ મિત્રો, ધ્યાનથી જુઓ, અહીં 15 મીટર લંબાઈના અને 6 × 10⁷ મીટર² જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો તારના દ્રવ્યની અવરોધકતા શોધો. તો મિત્રો L આપે છે 15 મીટર, અહીં જે આપ્યું છે હું લખી દઉં છું મિત્રો, લંબાઈ L ઇક્વલ ટુ 15 મીટર, પછી આડછેદનું, તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 6 × 10⁻⁷ મીટર² 6 × 10⁻⁷ મીટર² અને અવરોધ R બરાબર આપે છે 5 ઓહ્મ. તો
तो तारना द्रव्यनी अवरोधकता रो इज इक्वल टू व्हाट? तारना द्रव्यनी अवरोधकता रो बराबर शू? तो अहीं मित्रों आपणे गणी लईए दाखलो, कई सूत्र सीधी ख्याल आई जाए छे मित्रों, आर इज इक्वल टू रो एल बाय ए लंबाईना समप्रमाणमां અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, સો આર ચાલે છે એલ બાય એ, સો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ અવરોધકતા. તો અહીં આપણે રો શોધવાના છે, તો રો ઇઝ ઇક્વલ ટુ એને આ બાજુ લઈ જાઓ આર એ અપોન એલ. સો આર મિત્રો છે તમારા જોડે કેટલા છે? પાંચ, અને એ છે તમારા જોડે છ ગુણ્યા દસ ની માઇનસ સાત અપોન અપોન એલ લંબાઈ છે પંદર મીટર, તો પાંચ છ ત્રીસ, ત્રીસ ભાગ્યા પંદર, પંદર ટુ બે ગુણ્યા દસ ની માઇનસ સાત. મિત્રો એકમ શું થશે? એકમ આના પરથી બનાવી દો, ગોખવાની કોઈ જરૂર નથી. આ અવરોધ નો એકમ ઓમ, ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર, એટલે મીટર મીટર કેન્સલ, ઓમ ઇન્ટુ મીટર. ઓકે, એ જ રીતે મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો સાતમો દાખલો. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર સાત, રકમ ધ્યાનથી જુઓ સાતમાની. તો સાતમાના એક્ઝામ્પલ નંબર સાત ની રકમ મિત્રો શું કરેલ છે તમને? અહીં તમને આપેલ છે એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. તો મિત્રો અહીં તાપમાન અહીં જે આપ્યું છે હું લખી દઉં છું. એક કામ કરીએ મિત્રો, અહીં જે સંદર્ભ તાપમાન તરીકે આપણે થીટા જીરો પ્રારંભિક તાપમાન, તો સંદર્ભ તાપમાન અહીં તમને આપ્યું છે થીટા જીરો, થીટા જીરો બરાબર 27.5 ડિગ્રી સેલ્સિયસ અને આર થીટા જીરો 27.5 ડિગ્રી સેલ્સિયસ સંદર્ભ તાપમાને અવરોધ કેટલો આપ્યો છે તમને? 2.1 ઓહ્મ, 2.1 ઓહ્મ. ઓકે, એ જ રીતે મિત્રો પછી આપ્યું છે નવ તાપમાન, થીટા બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ અવરોધ આપેલો છે તમને આર થીટા, એટલે કે આર 100, આર થીટા ઇક્વલ 100 ડિગ્રી સેલ્સિયસ અવરોધ કેટલો આપ્યો છે તમને? 2.7 ઓહ્મ, 2.7 ઓહ્મ. તો તેનો તારનો તાપમાન ગુણાંક આલ્ફા બરાબર શું? તમારે આલ્ફા શોધવાનો છે મિત્રો, બોલો તો શું કરશો? શું કરશો? તમારા જોડે સૂત્ર છે આર થીટા બરાબર, બોલો મિત્રો સોલ્યુશન, અવરોધકતાનો તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા જીરો બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા જીરો. ચલો કિંમત મૂકી દો, આર થીટા બરાબર કેટલા છે? આર થીટા, થીટા તાપમાને અવરોધ આર 100, 2.7 ઓહ્મ, 2.7, આર થીટા જીરો કેટલા છે? 2.1, 1 પ્લસ આલ્ફા શોધવાના છે, થીટા છે તમારા જોડે, થીટા તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. અહીં મિત્રો યાદ રાખજો આ જે પ્રારંભમાં જે તાપમાન આપ્યું હોય ને, જે ચોક્કસ કે જેના પછી બીજા તાપમાનમાં વધઘટ થયા જાય, એ જે ચોક્કસ તાપમાન છે તમારું સંદર્ભ તાપમાન તરીકે લેવાનું. ઓકે, તો અહીં 27.5 ડિગ્રી છે, 27.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચલો હવે અને 2.1 ની નીચે લાવી દો મિત્રો છેદમાં, 2.7 ભાગ્યા 2.1 ઇઝ ઇક્વલ 1 પ્લસ આલ્ફા 100 માંથી 27 મિત્રો 28 72.5 યસ આલ્ફા ઇન્ટુ 72.5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે સારું, તો 72.5 વધે. હવે મિત્રો આનું સાદું આપીએ 2.7 7 નવ તરી 27 અને 7 તરી 21 એટલે 9/7, તો લગભગ તમારો આ ભાગાકાર આવશે 1.28 72.5 ને આલ્ફા ઇન્ટુ, ઓકે 1.28 57. ઓકે, આનો ભાગાકાર લગભગ આવશે 1.28 57. અહીંયા હું લખી દઉં છું મિત્રો 1.28 57 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 72.5. 1 ને આ બાજુ લઈ જાઓ મિત્રો, 1.28 57 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 72.5. ઓકે, સો આમાંથી 12 મિત્રો 0. કેટલા આવશે? 28 57 1.10 અપોન 72.5 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. મિત્રો આનો ભાગાકાર કરો અને આલ્ફા શોધી દો, તો લગભગ તમને આલ્ફાનું મૂલ્ય મળશે 0.0039 ડિગ્રી સેલ્સિયસ. 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ઓકે, તમારો આલ્ફા તાપમાન ગુણાંક જેનું મૂલ્ય કેવું હોય? ઘણું નાનું આવી રીતે, તે આટલો તમને મળશે. ઓકે, સારી રીતના દાખલા પરીક્ષામાં 2 માર્ક્સમાં કે એમસીક્યુમાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો સ્વાધ્યાયનો આઠમો દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાયના આઠમા દાખલામાં શું કહેલ છે? તો એક
निक्रोम नो तार छे, निक्रोम नो गरम करवा माटे नो तार, अर्थात आ तार निक्रोम नो बनेलो छे। ओके, निक्रोम नो तार छे। आ निक्रोम ना तार ने केटला वोल्टेज साथे जोड़िए छे मित्रो? 230 वोल्ट साथे जोड़िए छे आपणे। ओके, निक्रोम ना तार ने V बराबर 230 वोल्ट ना उपक्रम साथे जोड़िए छे। ओके, हवे अहींया एम कीधुं छे तमने કે ગરમ કરવાના તારને 230 વોલ્ટ એટલે કે V બરાબર અહીં આપ્યું છે તમને V = 230 વોલ્ટ। ઓકે સારું, પછી એમ કહેલ છે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર તે પ્રવાહ ખેંચે છે। પ્રારંભમાં અહીંયાથી પસાર થતો પ્રવાહ કેટલો ખેંચે છે? 3.2 એમ્પિયર। એટલે પ્રારંભમાં એટલે કે I1 લખું હું મિત્રો, પ્રારંભમાં I1 બરાબર કેટલો પ્રવાહ ખેંચે છે? 3.2 એમ્પિયર। ત્યારબાદ અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે, અને અમુક સેકન્ડ બાદ એટલે I2 પ્રવાહ મિત્રો કેટલો સ્થાયી થાય છે? 2.8 એમ્પિયર જેટલો પ્રવાહ સ્થાયી વહે છે। જે ઓકે, જો ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું? મિત્રો, ઓરડાનું તાપમાન જે છે ને 27 સેલ્સિયસ તાપમાન હોય તો તારને ગરમ કરો છો મિત્રો, જ્યારે ગરમ થાય છે ત્યારે એનું તાપમાન કેટલું એ આપણે શોધવાનું છે। તો અહીંયા એક કામ કરીએ મિત્રો, પહેલો પોઈન્ટ આપણે પાડી દઈએ, અહીંયા ઓરડાનું તાપમાન અહીંયા લખાય ઓરડાનું તાપમાન। ઓકે, આ ઓરડાનું તાપમાન છે, આપણું કેવું તાપમાન હશે? સંદર્ભ તાપમાન થીટા 0 બરાબર કેટલું? 27 ડિગ્રી સેલ્સિયસ। અને ઓરડાના તાપમાને તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I1 બરાબર 3.2 એમ્પિયર છે। અહીંયા લખી દો I1 = કેટલો છે મિત્રો? 3.2 એમ્પિયર છે। તો હવે આપણે ઓરડાના તાપમાને અવરોધ શોધી લઈએ મિત્રો। આર થીટા 0 તમને આપેલ નથી, તો આર થીટા 0 વી બરાબર આર આઈઆર પરથી આર થીટા 0 અથવા તો એક કામ કરો, પેલા આર લખો, આર = વી બરાબર આઈઆર, સો આર = વી / આઈ। આઈ એટલે મિત્રો અહીં વહેતો પ્રવાહ શરૂઆતમાં I1 છે। ઓકે, વી વોલ્ટેજ અને તાપમાન કેટલું છે? થીટા 0। તો અહીં આર થીટા 0 = વી / આઈ, આઈ એટલે I1, એટલે કે 230 / I1 છે 3.2 એમ્પિયર। ઓકે સાફ, એ જ રીતે મિત્રો સેકન્ડ નંબર, હવે તાર ગરમ થાય છે અને ગરમ થઈને તાપમાન ધારો કે કેટલું થાય છે? ગરમ થતા તાપમાન કેટલું થાય છે? થીટા જેટલું થાય છે। એ થીટા તાપમાન આપણે શોધવાનું છે, આપણને ખબર નથી, પણ થીટા તાપમાને અવરોધ આપણે શોધવો હોય તો આર થીટા આપણે શોધી શકીએ છીએ અહીં। ઓકે, અહીં આપણે લખી શકીએ, હા, એ વખત ગરમ થાય છે ત્યારે વહેતો પ્રવાહ I2 કેટલો છે? સ્થાયી પ્રવાહ 2.8 એમ્પિયર। કેટલો છે? 2.8 એમ્પિયર છે। તો અહીં લખી શકાય મિત્રો આર થીટા ઇઝ ઇક્વલ ટુ વી / વી વોલ્ટેજ સમાન છે, પણ વી બરાબર આઈઆર પરથી આર થીટા ઇઝ ઇક્વલ વી / I2, વી ઇઝ ઇક્વલ ટુ 230 / I2 છે તમારા જોડે 2.8 મિત્રો, 230 / 3.2 71.875 ઓહ્મ, 71.875 ઓહ્મ, અને 230/2.8 82.143 ઓહ્મ। ક્લિયર મિત્રો? આ બે ભાગ પાડી દેવાના, ઓરડાના તાપમાને અને ગરમ થતા। ઓરડાનું તાપમાન 27 ત્યારે વહેતો પ્રવાહ I1, પછી મિત્રો ગરમ થતા તાપમાન થીટા થાય છે અને ત્યારે વહેતો સ્થાયી પ્રવાહ 2.8 એમ્પિયર છે। અને બંને તાપમાને આપણે શું શોધી દીધા? પહેલા અવરોધ શોધી દીધા। અહીં તમને આલ્ફા આપેલ છે મિત્રો, આલ્ફા બરાબર આપેલ છે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ। ઓકે, 4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આલ્ફા આપેલા છે। તમારે અહીં શોધવાનું છે મિત્રો આ તાપમાન થીટા કેટલું હશે। ઓકે, તો આપણો જે સૂત્ર છે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, આર થીટા ઇક્વલ ટુ આર થીટા 0 બ્રેકેટમાં 1 + આલ્ફા થીટા - થીટા 0। ચલો મિત્રો કિંમત મૂકી દઈએ, આર થીટા થીટા તાપમાન અવરોધ આપણે શોધી દીધો, 80.143 આપણે શોધવાના છે, થીટા 0 છે 27। ઓકે, અને નીચે લઈ દો મિત્રો 80.143 / 71.875 ઇઝ ઇક્વલ ટુ 1 + આલ્ફા, આલ્ફા છે તમારા જોડે 1.70 × 10⁻⁴ થીટા - 27।
ओके मित्रों आनो भागाकार करो अने माइनस वन करो तमारी रीते सदरूप आपी दियो तो हूँ डायरेक्ट लखी दऊं छुं 0.1428 0.1428 आनो भागाकार करीने माइनस वन करो तो 0.1428 इज इक्वल टू 1.70 मल्टीप्लाय 10⁻⁴ ब्रेकेट में थीटा माइनस 27 ओके 1 પણ આપણ માઈનસ કરી દીધા આટલું મળ્યું આપણને અને છેદમાં લઈ લો 0.14289 अपॉन 1.70 मल्टीप्लाई 10⁻⁴ मल्टीप्लाई 10⁻⁴ ऊपर ले जाओ सो थीटा माइनस 27 सो थीटा माइनस 27 इज इक्वल टू त्रण સાદુરૂપ આપી દે તમે તો તમને લગભગ મળશે 840.35 ડિગ્રી સેલ્સિયસ 840.35 ડિગ્રી સેલ્સિયસ ઓકે 840.35 સો થીટા ઇઝ ઇક્વલ ટુ 840.35 પ્લસ 27 મિત્રો સરવાળો કરી દેવાનો 40 20 60 67 867.35 ડિગ્રી સેલ્સિયસ થીટા તાપમાન મળી ગયું તમને ઓકે તો આ રીતનો દાખલો પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે તમને આવડવો જોઈએ ક્લિયર ઓકે